ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અર્ચનાસ કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ લીલા વટાણાનું સેવસળ. એના માટે મેં એક વાડકી જેટલા લીલા વટાણા લઈ લીધા છે, બે ચમચી જેટલું આદુ, મરચાં અને લસણની પેસ્ટ લઈ લીધી છે, એક મોટી ડુંગળી ઝીણી ચોપ કરીને લીધી છે, એક ચમચી જેટલી લીલું લસણ લીધું છે, બે ટામેટા ઝીણા ચોપ કરીને લીધા છે અને બે ચમચી જેટલી લીલી ડુંગળી લીધી છે, એક ચમચી જેટલું ધાણા પાવડર લીધું છે, એક ચમચી મીઠું લીધું છે, અડધી ચમચી હળદર લીધી છે, અડધી ચમચી ગરમ મસાલો લીધો છે, આ તીખું લાલ મરચું એક ચમચી લીધું છે અને આ મોળું કશ્મીરી લાલ મરચું એક ચમચી લીધું છે. હવે આપણે સેવસળ બનાવી લઈએ. તો તેના માટે મેં 4 ચમચી જેટલું તેલ નાખીને તેની અંદર રાઈ અને જીરું નાખી દીધું છે. હવે આ રાઈ ને જીરું તતડી ગયા છે તો તેની અંદર આપણે ડુંગળી નાખી દઈશું. ડુંગળીને થોડીક સાંતળી લઈશું. હવે તેની અંદર આ આદુ, મરચાં અને લસણની પેસ્ટ લઈ લીધી છે. બે લીલા મરચાં લીધા છે, 3-4 નંગ સૂકું લાલ લસણ લીધું છે અને એક નાનો આદુનો ટુકડો લઈ લીધો છે. આને પણ આપણે શેકાવા દઈશું જેથી લસણની કચાશ નીકળી જાય. આમ તો જનરલી આપણે સેવસળ સૂકા વટાણામાંથી બનાવતા હોઈએ છીએ, પણ અત્યારે શિયાળામાં લીલા વટાણા સરસ એવા મળે છે તો આપણે લીલા વટાણાનું સેવસળ બનાવીએ છીએ. હવે તેની અંદર લીલી ડુંગળી નાખી દઈશું અને લીલું લસણ પણ નાખી દઈશું. બંને થોડુંક શેકી લઈએ. લીલી ડુંગળી અને લીલા લસણનો સ્વાદ સરસ લાગે છે સેવસણની અંદર. એને આપણે થોડુંક ઉપર સર્વ કરવા માટે રાખેલું છે એક ચમચી જેટલું. હવે આની અંદર આપણે ટામેટાની પેસ્ટ નાખી દઈશું. મેં ટામેટા ઝીણા ચોપ કરીને લીધા છે, તમે આની પ્યુરી પણ બનાવીને નાખી શકો છો. આ બધું જ આપણે બરાબર થોડુંક શેકાવા દેવાનું છે. શિયાળાની ઠંડીમાં સેવસળ ખાવાની તો મજા જ પડી જાય. આપણા ટામેટા ડુંગળીને સરસ એવું સંતળાઈ ગયું છે. હવે આની અંદર આપણે બધા મસાલા કરી લઈશું. તો એક ચમચી જેટલું ધાણા જીરું, એક ચમચી જેટલું મીઠું નાખીશું, અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું, એક ચમચી જેટલું લાલ કશ્મીરી મરચું નાખી દઈશું, આનાથી કલર સારો આવે છે અને ખાવામાં મોળું હોય છે, એક ચમચી જેટલું તીખું લાલ મરચું નાખી દઈશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખી દઈશું. મસાલા થોડાક વધારે જ કરવાના છે કારણ કે આમાં પાણીનો ભાગ આવે છે, એટલે પાણીના ભાગના પણ આપણે આમાં મસાલા કરી દેવાના છે. મસાલા ઓછા કરશો અને પછી જ્યારે આપણે પાણીનો આપણે આનું રગડો બનાવીએ છીએ તો મોળું થઈ જશે આપણું ઉસળ. આપણે ઉસળને તીખું ને ચટપટું એવું બનાવવાનું છે. તમે જોઈ શકો છો આમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આપણા મસાલા બધા શેકાઈ ગયા છે તો તેની અંદર આપણે એક ગ્લાસ ભરીને પાણી રેડી દઈશું. આપણે આનો રગડો બહુ જાડો નથી કરવાનો, નહીં તો જ્યારે સેવ નાખીને ખાઈએ છીએ તો જાડો જાડો રગડો થઈ જાય છે. આપણે આ બરોડાનું જે મહાકાળીમાં સેવસળ મળે છે એ રીતેનો આપણે આનો મીડિયમ થિકનેસવાળો કરીશું રગડો. હવે આપણે આની અંદર આ બાફીને રાખેલા લીલા વટાણા નાખી દઈશું. આ લીલા વટાણા બાફતી વખતે મેં તેની અંદર અડધી ચમચી જેટલી ખાંડ નાખેલી જેથી વટાણાનો કલર તમે જોઈ શકો છો એવો ને એવો લીલો રહે. અને આને આપણે 70-80% જેટલા લીલા વટાણા બાફવાના છે, બહુ વધારે આને બાફી નથી દેવાના.
હજુ આપણે આની અંદર પાણીની જરૂર છે, તો આપણે બીજો અડધો ગ્લાસ નાખી દઈશું. આની અંદર આપણે બીજું અડધો ગ્લાસ જેટલું પાણી નાખી દીધું છે. એની થિકનેસ આ રીતેની આપણે રાખવાની છે. તમે જોઈ શકો છો લાલ ચટાકેદાર એવું આપણું સેવ સળ રેડી થઈ ગયું છે. આને આપણે થોડું ઉકાળી લઈશું જેથી મસાલા બધા વટાણા મસાલા ને બધું સારું એવું બધું મિક્સ થઈ જાય. આની અંદર તમે એક બટાકું બાફીને પણ નાખી શકો છો. મેં આની અંદર એડ નથી કર્યું. બટાકું નાખવાથી રગડો એકદમ જાડો થઈ જાય છે એટલે હું આમાં એડ નથી કરતી. તેની અંદર આપણે અડધું લીંબુ નીચોવી દઈશું અને લાસ્ટમાં લીલા ધાણા ધોઈને સાફ કરીને લીધા છે તે નાખી દઈશું. હવે આપણે સેવસળને સર્વ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણું લીલા વટાણાનું સેવસળ રેડી થઈ ગયું છે. તેને મેં લીલા ધાણા અને લીલી ડુંગળી નાખીને સર્વ કર્યું છે. જોડે પાઉં સેવ અને ડુંગળી પણ સર્વ કરી લીધી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.